પછી છે કે 6 કિલોગ્રામ કેરી માટે ચૂકવવી પડતી રકમ 6 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 90 હવે કેરીનો ભાવ કુલ 6 કિલા કેરી લીધી એને કેટલા રૂપિયા ચૂકવવા પડે છે 1 પાછળ 15 બરાબર એટલે 6 ગુણ્યા 15 એટલે 15 6 90 તો કેટલા આવશે કેરીના ભાવ છે 15 એટલે 15 બરાબર એના પછી 2 કિલોગ્રામ તૈયાર કેરીના રસ માટે વેચવા મળતી રકમ કે 2 કિલોગ્રામ જે કેરી છે ને એ વેચે છે ને તો એને કેટલો કેટલા રૂપિયા મળે છે એ પૂછ્યું છે તો તમને અહીંયા ખબર છે કે 1 કિલોગ્રામ કેરીના શું ભાવ છે રસના 70 રૂપિયા છે અહીંયા કને કેમ કેરીના ભાવ 15 રૂપિયા હતા એટલે આપણે 15 લખ્યા તો અહીંયા કને 2 કિલોગ્રામ જે રસ નીકળે છે ને કુલ 6 કિલોગ્રામ કેરી લીધી તો રૂપિયા કેટલા થયા 90 રૂપિયા થયા એમાંથી 2 કિલોગ્રામ રસ નીકળ્યો તો એ રસના રૂપિયા કેટલા થશે તો કે 2 ગુણ્યા 70 એટલે કે 7 × 14 140 રૂપિયા કઈ રીતે તો કે 70 આપેલા છે 1 કિલોગ્રામ ના 70 રૂપિયા છે માટે 2 ગુણ્યા 70 એના પછી કીધું છે કે પરંતુ તેથી 6 કિલોગ્રામ એના પછીનો પોઈન્ટ છે કે 6 કિલોગ્રામ કેરીમાંથી રસ તૈયાર થાય તો આપણને મળતી રકમ ખાલી જગ્યા માઇનસ 90 ખાલી જગ્યા માઇનસ 90 બરાબર ખાલી જગ્યા આપણને કુલ કેટલી રકમ મળે છે તો કે આપણે કુલ રસ કેટલાનો વેચ્યો છે 140 નો વેચ્યો બરાબર એમાંથી 90 રૂપિયાની તો આપણે કેરી ખરીદી હતી આપણે જો રસ વેચીએ છીએ તો 140 રૂપિયા મળે છે પછી 90 રૂપિયાની આપણે કેરી ખરીદી હતી તો આપણે કુલ નફો કેટલો થાય છે એ શોધવાનું છે તો કે કુલ આપણે જે વેચાણ છે એનામાંથી શું બાદ કરશું ખરીદી બાદ કરશું એટલે આપણને આપણે જે ચોખ્ખો નફો મળ્યો છે એ મળી જશે એટલે 140 માંથી 90 બાદ કરશું એટલે 50 બરાબર તો 50 ની આ રૂપિયા નફો થાય છે પરંતુ જો